राजकोट जिल्लाना वातावरणमां पलटो आवी गयो छे। लोधिका अने गोंडलमां पवन साथे वरसाद छे, तो राजकोटमां जे आगाही व्यक्त कराई रही छे। लोधिका अने गोंडलमां आप जोई रह्या छो सीधा दृश्यो, लाइव दृश्यो के ज्यां भारे पवन छे, पवननी शरूआत, पवन लावी रह्यो छे वरसाद, पवन लावी रह्यो छे वीजळी अने कड़ाका बड़ाका साथे। आप जोई रह्या छो राजकोटनी अंदर गोंडल अने लोधिकानी अंदर पवन साथे वरसादनी शरूआत थई गई छे। 3 कलाक वरसादनी आगाही छे। गौरव जोड़ाई गया छे अमारी साथे। गौरव, लोधिका अने गोंडल ने आजूबाजू राजकोटमां पण वरसाद छे, पवननी शरूआत थई गई छे। गौरव, ચોક્કસ જનક, રાજકોટ જિલ્લાના વાતાવરણની અંદર પલટો છે તે જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારની અંદર લોધિકા અને ગોંડલ વિસ્તારની અંદર કરા સાથે વરસાદ છે તે વરસ્યો છે, પરંતુ આપણે રાજકોટના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। જામનગર રોડ પર ભારે પવન સાથે આંધી આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ખૂબ જ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, સાથે જ ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે અને તેને કારણે જનજીવન પર સીધી અસર છે તે અત્યારે પડી રહી છે। કારણ કે ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમય ગાળા દરમિયાન જ્યારે આ પ્રકારે પવન ફૂંકાતા હોય છે ત્યારે સાથે સાથે ધૂળ છે તે પણ તેમની સાથે ફૂંકાતી હોય છે અને તેને કારણે વાહન ચાલકો, બાઇક પર જે જતા લોકો છે તે ભારે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। અહીં કેટલાક બાઇક ચાલકો છે તે પણ ઊભા રહી ગયા છે, કારણ કે પવનને કારણે સીધી જ ધૂળ છે તે આંખની અંદર જઈ રહી છે અને ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે લોકોને, વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવી રહ્યો છે। અંદાજિત 40-50 કિલોમીટરની ઝડપે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। મારી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, કેવી સ્થિતિ, વાહનો ઊભા રાખી દેવા પડ્યા? હા, બરાબર છે, પવન વધારે છે પણ સ્થિતિને અનુકૂળ બધા ઊભા રહી જવા માંડ્યા છે। શું કહેશો કાકા, અચાનક જ પવન ફૂંકાણો, વાહનો ઊભા રાખી દેવા પડ્યા, ધૂળની ડમરીઓ ઉડી, ધૂળની ડમરીઓ ઉડી, વાહન ઊભા રાખી દેવા પડ્યા, તો ચારે કોર ધૂળ નજરે પડે છે, પતરા ઉડે છે, ચારે કોર પવન ફેંકાય છે, બધો કચરો અને ધૂળ ઉડે છે। ચોક્કસ જ આંબાલાલ પટેલે પણ જે રીતના આગાહી કરી હતી કે આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ છે તે ગુજરાતની અંદર રહે તેવી પૂરી શક્યતાઓ છે, તે જ પ્રકારે હવામાનની અંદર પણ પલટો છે તે જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારની અંદર સૌથી વધારે અસર છે તે જોવા મળી રહી છે, કારણ કે ખુલ્લો પ્રદેશ હોય અને ખુલ્લા વિસ્તારની અંદર પવનની જે ડમરીઓ છે તે સૌથી વધારે ઉડતી હોય છે। રાજકોટ શહેરની અંદર પણ અચાનક જ વાતાવરણની અંદર પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો બાદ અચાનક જ ધૂળની ડમરીઓ છે તે ઉડી અને તેને કારણે ક્યાંક જે હોર્ડિંગ બોર્ડ્સ હોય, પતરા હોય તે ઉડવાની શરૂઆત છે તે થઈ ચૂકી હતી। આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને તેને કારણે વાહન વ્યવહારોને સીધી અસર છે તે થઈ રહી છે। સાથે જ ગ્રામ્ય વિસ્તારની અંદર લોધિકા અને ભુણાવા સહિતનો જે ગોંડલનો જે વિસ્તાર છે કે જ્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કરા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે, એટલે કે રાજકોટ જિલ્લાની અંદર પણ વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો છે અને ખાસ કરીને હવે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। હજુ પણ આગામી 3 કલાક ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ રહે તેવી પૂરી શક્યતાઓ છે તે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે, પરંતુ અચાનક જ વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને જે રીતના ગરમીભર્યું વાતાવરણ જોવા મળતું હતું તેમાંથી આંશિક રાહત છે તે લોકોને ક્યાંક મળી છે। બિલકુલ બિલકુલ, ગૌરવ આપણી પાસે આવીએ છીએ। જે રીતે વરસાદ છે, લોધિકામાં વરસાદ છે, ગોંડલમાં વરસાદ છે, કરા સાથે વરસાદ કેટલીક જગ્યા પર પડી રહ્યો છે, ભારે પવન છે, આપ જોઈ રહ્યા છો રાજકોટના દ્રશ્યો કે જ્યાં ભારે પવન વરસી રહ્યો છે, જે આગાહી છે આગાહી પ્રમાણે ગોંડલના લોધિકાના આજુબાજુના વિસ્તારોમાં, રાજકોટમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં। બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, રાજકોટ શહેર અને રાજકોટની હાઈવે બાજુનો જે દ્રશ્યો છે બતાવી રહ્યા છે, બોટાદના પણ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે, તો જેની આગાહી હતી એ આગાહી પ્રમાણે 3 કલાકમાં જે વરસાદ પડવાની આગાહી હતી, ભારે પવન સાથે ગોંડલના ભુણાવા અને ભુરાવા ગામે તો બરફના કરા પડ્યા છે। લોધિકાના ગ્રામીણ વિસ્તાર વરસાદ છે, તો બોટાદ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં વરસાદની ખબર છે, અમદાવાદમાં પણ આગાહી છે। હવે જોઈએ છે કે જે વરસાદ વરસ્યો છે એ શું અમદાવાદમાં પણ વરસે, આગાહી છે ઉત્તર ગુજરાતમાં આગાહી છે, સૌરાષ્ટ્રમાં આગાહી છે, આગાહી પ્રમાણે શરૂઆત થઈ ચૂકી છે, ધોધમાર પવન છે, ધોધમાર વરસાદ પણ કેટલીક જગ્યા પર પડી રહ્યો છે, ભારે પવન છે, કરા પણ પડી રહ્યા છે। બોટાદમાં તો આપ જોઈ રહ્યા છો કે વરસાદ વરસી ચૂક્યો છે, બોટાદમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં જે વરસાદ વરસ્યો છે એ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।
બે દ્રશ્યો સૌરાષ્ટ્રમાં વરસાદની ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં રાજકોટમાં તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પવન પણ છે. રાજકોટમાં જે વરસાદ વરસ્યો છે અમદાવાદ જેવો જ છે. અમદાવાદમાં જે વરસાદ વરસ્યો હતો એ જ ભારે પવન, વીજળીના કડાકા ભડાકા અને ત્યાર પછી ભારે વરસાદ વરસી રહ્યો છે. બે દ્રશ્યો ફરીથી આપણે બતાવી રહ્યા છીએ. બોટાદ અને ગાંધીધામમાં, કચ્છના ગાંધીધામમાં પણ આજે વરસાદ વરસ્યો છે. એ જ પેટર્ન બની રહી છે. પેટર્ન શું છે? ભારે પવન છે, વરસાદ છે, કરા છે. ત્રણ પેટર્ન એક સાથે બની રહી છે અને આ વરસાદ નુકસાન કરતા પણ વરસાદ. અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા છે, અનેક જગ્યા પર રસ્તામાં ખાડા પડી ગયા છે, ભૂવા પડ્યા છે. અને આ પરિસ્થિતિની વચ્ચે બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર. કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદની ખબરો હાલમાં સામે આવી છે. બોટાદ, ભાવનગર, રાજકોટ અને કચ્છની અંદર ગાંધીધામ અને આજુબાજુ અંજાર અને આજુબાજુના વિસ્તારમાં વરસાદની ખબરો સામે આવી રહી છે.